હેલો એવરી વન વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું સાત ડિસેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર ડેલી માત્ર દસ મિનિટની અંદર દિવસના જે પણ કઈ તેના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે તમામ કરંટ અફેર માત્ર દસ મિનિટની અંદર કવર કરી લઈએ છીએ તો આ વિડીયો જે અને ગોણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો આ પ્રકાર ટેલિગ્રામ ચેનલ મળી જશે બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો પાર્ટના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આ સિવાય ઈ મેગેઝિન જેના નવેમ્બર મહિનાના તમામ અંક અવેલેબલ થઈ ચૂકેલા છે તો અંક નંબર પિસ્તાલીસ સુધીના આ તમામ અંક તમે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધા છે લિંક દરેકની અથવા તો આ વેબસાઇટ છે સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક છાટબા ડોટ કોમ તો ડાયરેક્ટલી વેબસાઇટ વિઝિટ કરીને પણ તમે તમામ અંક ડાઉનલોડ કરી શકો છો શરૂ કરીએ આજના સાત ડિસેમ્બરના કરંટ અફેર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં તાજેતરમાં આઈસીસી ટી ટ્વેન્ટી રેન્કિંગ એમાં પ્રથમ ક્રમ ઉપર અગાઉ જૂની રેન્કિંગ જાહેર થઈ હોય એને ભૂલી જવાનું બરાબર અત્યારની લેટેસ્ટ ટી ટ્વેન્ટી રેન્કિંગ યાદ રાખજો બરાબર તો ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર જે રેન્કિંગ જાહેર થઈ છે આઈસીસીની એમાં પ્રથમ ક્રમ ઉપર છે ઇંગ્લેન્ડ આન્સર આવશે ઓપ્શન બી ઇંગ્લેન્ડ તો આ ટ્વેન્ટીની રેન્કિંગ છે જેમાં પ્રથમ ક્રમ પર રહ્યું ઇંગ્લેન્ડ બીજા ક્રમ પર છે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમ ઉપર છે આપણો દેશ ભારત તો પહેલો બીજો અને ત્રીજો ક્રમ ખાસ યાદ રાખજો ત્રીજા ક્રમે આપણો ભારત બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે છે ઇંગ્લેન્ડ માત્ર પહેલો અને ભારતનો યાદ રાખશો તો પણ ચાલશે આમાંથી હવે આ આઈસીસી વિશે જેટલું પણ અહીંયા લખેલું છે એ તમામે તમામ પોઈન્ટ છે તમારી પરીક્ષા માટે મહત્વના છે તો આઈસીસીનું પૂરું નામ શું થાય એક તો પહેલો પ્રશ્ન એ પૂછાય તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આ ICC નું પૂરું નામ છે ICC ની સ્થાપના થઈ હતી પંદર જૂન ઓગણીસો ને નવ ના રોજ એનું મુખ્ય મથક છે UAE ના દુબઈ માં અને હાલમાં જ આ નવા અધ્યક્ષ બન્યા છે આઈસીસી ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે ગ્રેગ બાર્કલે બરાબર ગ્રેગ બાર્કલે છે હાલમાં જ નવા અધ્યક્ષ બન્યા છે અને કોનું સ્થાન લીધું ઇમરાન ખ્વાજા નું ઇમરાન ખ્વાજા અને ઇમરાન ખ્વાજા જો તમને કોઈ ખબર ના હોય કદાચ બરાબર મોસ્ટલી બધાને એવું જ હશે કે પાકિસ્તાનના જ હશે કેમ કે પાકિસ્તાનના વડાપ્રધાનનું નામ પણ ઇમરાન ખાન છે તો આ ઇમરાન ખાનની જગ્યાએ ખાજા હશે પરંતુ ઇમરાન ખ્વાજા છે સિંગાપોરના વ્યક્તિ છે કેના છે સિંગાપોરના અને બાકી ICC ના સીઓ કોણ છે મનુ સહાની તે પણ યાદ રાખજો તાજેતરમાં گلوبલ ટેરરિઝમ એમાં પ્રથમ ક્રમ પર કયો દેશ રહ્યો મોસ્ટલી પેલો ઓપ્શન પાકિસ્તાન આપેલો હોય તો બધા પાકિસ્તાન લખે પરંતુ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પહેલા ક્રમે છે અફઘાનિસ્તાન તો આન્સર આવશે ઓપ્શન એ તો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સની રેન્કિંગ પણ હાલમાં જાહેર થઈ એમાં આ રેન્કિંગ જાહેર કોના દ્વારા કરવામાં આવી એક તો પ્રશ્ન એવો પૂછાય તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ એના દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સની વૈશ્વિક આતંકવાદ સૂચકાંક પણ કહેવાય ગુજરાતીમાં કહીએ તો અને આમાં પ્રથમ ક્રમ પર કોણ રહ્યું અફઘાનિસ્તાન બીજા ક્રમ ઉપર છે ઈરાન ત્રીજા ક્રમ ઉપર છે નાઇજીરિયા બીજા ક્રમ ઉપર ઈરાન ત્રીજા ક્રમ ઉપર નાઇજીરિયા ભારતનો ક્રમ કેટલામાં છે ભારતનો ક્રમ છે આઠમો એની એક પોઝિશન ઉપર વાત કરીએ સાતમા ક્રમ ઉપર કોણ છે પાકિસ્તાન બરાબર તો એ પણ યાદ રાખો સાથે સાથે બાકી ભારતનો ક્રમ ખાસ યાદ રાખજો આઠમો ઓકે પહેલો ક્રમ છે અફઘાનિસ્તાનનો અને કુલ કેટલા દેશો છે આમાં એકસો ને ત્રેસઠ બરાબર એકસો ને ત્રેસઠ દેશો છે આમાં તો બસ એટલું આમાંથી યાદ રાખજો તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી રન બનાવનાર ખેલાડી કોણ બન્યું વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરી છે જો તમને એક થોડાક દિવસ પહેલા જ આપણે તમને યાદ હોય તો સ્ટડી કરેલું હતું બાવીસ હજાર રન આમાં તમામ ફોર્મેટ આવી ગયા તો ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર છે બાવીસ હજાર રન બનાવવાનો સૌથી ઝડપી બાવીસ હજાર રન બનાવવાનો રેકોર્ડ કોણે બનાવેલો હતો વિરાટ કોહલીએ તો આ પણ રેકોર્ડ બનાવેલો છે વન ડે ઇન્ટરનેશનલની અંદર ખાલી વન ડેની વાત થાય છે આમાં તો વન ડેમાં બાર હજાર રન સૌથી ઝડપી બનાવેલા છે વિરાટ કોહલીએ તો આન્સર આવશે ઓપ્શન ડી વિરાટ કોહલી તો વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી બાર હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે વિરાટ કોહલીએ કોનો રેકોર્ડ તોડીયો એવું પૂછાય તો ઓમાં પણ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડેલો હતો આમાં પણ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડેલો છે સચિન તેંડુલકરે બે હજાર ને ત્રણમાં આ રેકોર્ડ નોંધાવેલો હતો અને ત્રણસો ને નવ ઇનિંગ્સની અંદર એમણે આ સિદ્ધિ મેળવેલી હતી જ્યારે વિરાટ કોહલીએ માત્ર ને માત્ર બસ્સો ને એકાવન મેચની અંદર આ રેકોર્ડ નોંધાવી દીધો છે તો હવે સૌથી ઝડપી ખેલાડી કોણ બની ગયા છે વિરાટ કોહલી બીજા ક્રમે સચિન તેંડુલકર આવી ગયા આવે બરાબર અને અગાઉ આપણે હમણાં જ વાત કરી કે વિરાટ કોહલી સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંદર બરાબર તમામ ફોર્મેટ આવી ગયા એમાં તો એમાં બાવીસ હજાર રન સૌથી ઝડપી બનાવનાર કોઈ ખેલાડી હોય તેમનું નામ છે વિરાટ કોહલી ચારસો ને બાસઠ ઇનિંગ્સની અંદર આ સિદ્ધિ મેળવેલી છે અને બાકી બીજી પણ એક વાત કરું તો હાર્દિક પંડ્યા સૌથી ઓછા બોલમાં એક હજાર રન બનાવનાર ખેલાડી બની ગયા છે તો સૌથી ઓછા બોલમાં એક હજાર રન જો કોઈએ બનાવેલા હોય બરાબર તો

ડોક્ટર ભીમરાવ આંબેડકરની જે પુણ્યતિથિ છે એને આપણે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવીએ છીએ હવે શા માટે તો આપણને સૌને ખબર છે કે ડૉક્ટર બી આર આંબેડકર છે અંતમાં એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલો હતો તો બૌદ્ધ ધર્મની અંદર એક એવો રિવાજ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે બૌદ્ધ ધર્મમાં એને મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે તો મહાપરિનિર્વાણ શું છે એ મારા ખ્યાલથી હવે તમને ખબર પડી ગઈ હશે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આત્મા મોક્ષ પ્રાપ્ત કરે અને બૌદ્ધ ધર્મમાં એને શું કહેવાય છે મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો જે ભીમરાવ આંબેડકર છે એમનું અવસાન થયેલું હતું છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ અને એટલે જ આપણે આ છ ડિસેમ્બરના દિવસને આપણે ઉજવીએ છીએ મહાપરિનિર્વાણ દિવસ તરીકે બરાબર અને ભીમરાવ આંબેડકર છે એમનું જે સમાતિ સ્થળ છે એને આપણે ઓળખીએ છીએ ચૈત્ય ભૂમિ તરીકે ભૂમિ ક્યાં આવેલી છે મહારાષ્ટ્રના મુંબઈમાં અને મહારા મહાપરિનિર્વાણ સ્થળ છે એ ક્યાં આવેલું છે દિલ્હીમાં તો બંનેમાં કન્ફ્યુઝન ન થાય ચૈત્યભૂમિ આવેલી છે મહારાષ્ટ્રના મુંબઈમાં મહાપરિનિર્વાણ સ્થળ આવેલું છે દિલ્હીમાં મોસ્ટલી અહીંયા ભૂમિ ક્યાં આવે એવું પૂછે મોસ્ટલી આપણે બધા દિલ્હી લખીને આવીએ અને હોઈએ તે ઓપ્શનમાં પાછું દિલ્હી બરાબર તો ખાસ યાદ રાખજો અને બીજી એક મહત્ત્વની વાત ચૌદ ઓક્ટોબર ઓગણીસો ને છપ્પનના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે એમણે પાંચ લાખ લોકોની સાપેક્ષમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલો હતો તો એ પણ એક મહત્ત્વનો પોઈન્ટ છે ભીમરાવ આંબેડકર વિશે એ પણ યાદ રાખજો બાકી ભીમરાવ આંબેડકર વિશે મારી ચેનલ ઉપર અલગથી જ એક વિડીયો છે એમની આખી બાયોગ્રાફીનો તો બહુ વધારે આમાં ડિસ્કસ નથી કરતો ખેંચીને લાંબો નથી કરતો વિડીયોને ખાલી એટલું લખજો ડૉક્ટર ભીમરાવ આંબેડકર અથવા તો ખાલી ભીમરાવ આંબેડકર બાય સ્ટાર એજ્યુકેશન ખાલી એટલું લખશો ને યુટ્યુબમાં એટલે તમને આપણો વિડીયો બતાવી જશે સર્ચમાં તાજેતરમાં કોટકની સૌથી વધુ ધનિક મહિલાઓની યાદીમાં પ્રથમ ક્રમ ઉપર કોણ રહ્યું તો કોટકની સૌથી વધુ ધનિક મહિલાઓની યાદી એમાં પ્રથમ ક્રમ પર છે રોશની નડાર તો આન્સર આવશે ઓપ્શન બી રોશની નડાર તો છે રોશની નડાર સૌથી વધુ મહિલાઓ ધનિક મહિલાઓની યાદીમાં પહેલા ક્રમ પર છે ભારતની અંદર એચસીએલ કંપની છે એના ચેરપર્સન છે રોશની નિડાર તેઓ આમાં પ્રથમ ક્રમ પર છે આ લિસ્ટમાં બીજા ક્રમ પર છે કિરણ મજમુદાર શો ત્રીજા ક્રમ પર છે લીના ગાંધી તિવારી ત્રણે ત્રણ મહિલાઓના નામ યાદ રાખજો ટોપ થ્રીમાં બરાબર પહેલા ક્રમનું તો ખાસ યાદ રાખજો રોશની એચસીએલ કંપનીના છે તાજેતરમાં હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં તાજેતરમાં અભય ભારદ્વાજ નું નિધન થયું તેઓ કયા રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ હતા તો અભય ભારદ્વાજ છે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા હાલમાં જેમનું નિધન થયું છે તો આન્સર આવશે ગુજરાત બરાબર ખાસ યાદ રાખજો અભય ભારદ્વાજ નામ છે હાલમાં જેમનું નિધન થયું છે રાજ્યસભાના સાંસદતા તાજેતરમાં ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે પાસ એક્સપેસનું આયોજન પૂર્વીય હિન્દ મહાસાગરમાં કરવામાં આવેલું છે તો પૂર્વીય હિન્દ મહાસાગમાં આનું આયોજન થયું છે ક્યાં થયું એ તો આવી ગયું કયા દેશ વચ્ચે થયું છે ભારત અને રશિયા વચ્ચે અને આમાં ભારતની આઈ એનએસ કદમત ભાગ લેશે જે સબમરીન છે બરાબર તાજેતરમાં ડિસેમ્બર બે હજાર વીસ દરમિયાન કયા દેશે પોતાના દેશમાં ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરી તો ડિસેમ્બર બે હજાર વીસમાં ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરી છે એ સૌથી પહેલો દેશ જેને ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરી હોય એનું નામ છે સ્કોટલેન્ડ તાજેતરમાં કયા દેશે બે હજાર ત્રીસ સુધીમાં પેટ્રોલથી ચાલતી તમામ કારો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે તો પેટ્રોલથી ચાલતી તમામ કારો છે બે હજાર ત્રીસ સુધી પ્રતિબંધ લગાવશે જાપાન જાપાનના જે નવા વડાપ્રધાન બન્યા બન્યા કોણ યોશી હિડે તાજેતરમાં નવમાં આંતરરાષ્ટ્રીય રેતકળા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું પ્રશ્ન એક તો એવો પૂછાય કેટલામાં આંતરરાષ્ટ્રીય રેતકળા મહોત્સવ હતો તો નવમો બરાબર બીજો પ્રશ્ન એ પૂછાય કયા રાજ્યમાં આનું આયોજન થયું તો આન્સર આવશે ઓડિશા મુખ્યમંત્રી છે નવીન પટનાયક રાજ્યપાલ છે ગણેશજી લાલ તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિવાહમાં પારદર્શિતા લાવવા માટે એક કાયદો પસાર કર્યો છે તો વિવાહમાં જે બળજબરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તો એ અંગે પારદર્શિતા આવે બરાબર વિવાહમાં તો એ માટે એક નવો કાયદો લાવ્યો છે આસામની સરકાર તો આન્સર આવશે આસામ મુખ્યમંત્રી છે ત્યાંના સર્વાનંદ સોનવાર રાજ્યપાલ છે જગદીશ મુખી તાજેતરમાં કયા રાજ્યની સરકારે ધોરણ આઠ થી બારના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવા માટે મફતમાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરી છે તો હરિયાણાની જે સરકાર છે એણે ધોરણ આઠથી લઈને ધોરણ બાર સુધીના જે બાળકો છે એને ભણવા માટે મફત ટેબ્લેટ આપવાની જાહેરાત કરી છે બાકી ગુજરાતમાં પણ એક ટેબ્લેટ સહાય યોજના છે બરાબર જેના અંતર્ગત છે ધોરણ બાર પાસ કર્યા પછી તમે કોલેજમાં ગ્રેજ્યુએશનમાં તમે એડમિશન લો તેમને ટેબ્લેટ્સ મફતમાં આપવામાં આવે છે ગુજરાત સોરી મફતમાં તો ના કહી શકાય હજાર રૂપિયાનું ટોકન દરે ટેબ્લેટ આપવામાં આવે છે બરાબર હજાર રૂપિયા લેવામાં આવે છે તો ખાસ યાદ રાખજો બરાબર અને બાકી ધોરણ દસ પાસ કરીને ડિપ્લોમામાં એડમિશન લે બરાબર તો પણ એમને આ ટેબ્લેટ આપવામાં આવે છે હજાર રૂપિયાના ટોકન દરે તાજેતરમાં જાફરુલ્લામ જમાની એમનું નિધન થયું છે તેઓ કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી હતા તો જાફરુલ્લા જમાની તેઓ પાકિસ્તાન ના પૂર્વ પ્રધાનમંત્રી હતા હાલમાં કોણ છે ઇમરાન ખાન તે પણ યાદ રાખજો વાલેરી ગિસ્કોટ એમનું પણ હાલમાં માં નિધન થયું તેઓ કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી હતા તો વાલેરી ગિસ્કોટ હતા ફ્રાન્સ ના પૂર્વ પ્રધાનમંત્રી તે પણ યાદ રાખજો હાલમાં કોણ છે એમ્યુલ મેક્રોન તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઇઝ બે હજાર વીસ એટલે કે વિશ્વિક શિક્ષક પુરસ્કાર આનાથી કોને સન્માન કરવામાં આવે છે તો ગ્લોબલ ટીચર પ્રાઇઝ આપવામાં આવેલું છે આ વખતે રણજીતસિંઘ દિશાલેને મહારાષ્ટ્રના એક પ્રાઇમરી સ્કૂલના ટીચર છે અને ગવર્મેન્ટ ટીચર છે તો એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ગ્લોબલ ગ્લોબલ ટીચર પ્રાઇઝથી વૈશ્વિક શિક્ષક પુરસ્કારથી તો આ હતો આજનો વિડિયો આઈ હોપ કે વિડીયો મજા આવી છે મજા આવે તો લાઈક કરો શેર કરો આપણા મિત્રો સાથે નવા હોય સબસ્ક્રાઈબ કરો બિલ સિમ્બલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી રજા લઈએ આવજો બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રી